नमस्कार दर्शक मित्रों, दिव्य क्रांति न्यूज़मां फरी एक बार आपनुं स्वागत छे। दर्शक मित्रों, आज हूँ तमने रूबरू मुलाकात करावीश एक एवा आयोजकोनी के जेओए जेना खूब ज विशाळ संख्या में भक्तजनों छे एवा श्री रामदेव पीर बाबानी एक भव्य अने दिव्य रामकथानुं मोरबी खाते आयोजन करवामां आवानुं छे। त्यारे आ आयोजन मंडळना तेमना आयोजको श्री अत्यारे आपणी साथे वन टू वन इंटरव्यू में जोड़ाई चूक्या छे, તેઓ પાસેથી આ આયોજન વિશેની આપણે વિશેષ માહિતી મેળવીશું। તો અત્યારે આપણી સાથે રાજુભાઈ જોડાઈ ચૂક્યા છે। જી રાજુભાઈ, દિવ્ય ક્રાંતિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। થેન્ક યુ રાજુભાઈ। આપણે આજે રામકથાનું આયોજન થવાનું છે, કઈ તારીખે થવાનું છે અને આ કથાની અંદરમાં શું શું પ્રસંગો હશે, તમે દર્શક મિત્રોને થોડીક વિશેષ માહિતી આપશો જી। કથા આપણે 20/5 શરૂ થશે જી અને 30/5 છેલ્લો દિવસ છે। 30 તારીખે યજ્ઞ છે અને મોરબીમાં ત્રીજી વખત આયોજન થઈ રહ્યું છે કથાનું। અને રામદેવ પીર અત્યારે કળિયુગના દેવ તરીકે પૂજાય છે। બરોબર, બાકી તો બધા અલગ અલગ પ્રસંગો ત્યાં તેમાં આવશે। રામદેવપીરના જન્મથી લઈ અને તેમના વિવાહ સુધીના બધા પ્રસંગો, બાકી વધારે માહિતી જી રાજુભાઈ કથાના મુખ્ય વ્યાસપીઠે કોણ બિરાજે? રામદેવરાથી મૂલયોગીરાજ આવશે, તે કથાના વક્તા છે। અચ્છા, મૂલયોગીરાજજી। હા, તો દર્શક મિત્રો તમને જણાવી દઉં તો સ્વામી શ્રી મૂલયોગીરાજજી જેમ આપણે ગુજરાતની અંદરમાં રામકથા વાચક તરીકે મોરારી બાપુ પ્રખ્યાત છે, તેમ સમગ્ર દેશભરમાં શ્રી સ્વામી શ્રી મૂલયોગીરાજજી એક બાબા રામદેવપીરની કથાના એક આંતરરાષ્ટ્રીય કહી શકાય એવા સેલિબ્રિટી સંત છે, જેમણે અસંખ્ય કથાઓનું આયોજન કરેલું છે અને તેમને કથા સાંભળવા માટે દૂર દૂરથી લોકો પધારતા હોય છે। એક સેલિબ્રિટી કહી શકાય એવી વ્યક્તિ આજે આપણા મોરબી શહેરની મુલાકાત આવે છે અને આપણા મહેમાન બની રહ્યા છે, ત્યારે ધર્મપ્રેમી જનતાએ આ રામકથાનું રસપાન કરવા અવશ્ય પધારવું જોઈએ તેવું પણ આયોજક તરફથી નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે। હવે આ જે ટ્રસ્ટ છે, જે મૂલયોગીરાજજી ટ્રસ્ટ રામદેવરાજજી રાજસ્થાનનું છે, તેમના ટ્રસ્ટના ઉપાધ્યક્ષ શ્રી મહેન્દ્રભાઈ અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, તેઓ રાજસ્થાનથી આવે છે। થોડીક આપણે હિન્દી લેંગ્વેજમાં વાત કરીશું જી મહેન્દ્રજી, આપનું આપકા બહુત બહુત સ્વાગત હૈ। નમસ્કાર આપકો ભી સબ લોગોં કો શ્રોતાઓં કો નમસ્કાર, જય બાબા કી જી। મહેન્દ્રજી આપ બતાઈએ કે આપ એક પહેલાં તો આપો મોરબી મેં આપકા ખૂબ ખૂબ સ્વાગત હૈ। ધન્યવાદ જી મહેન્દ્રજી, આપ બહુત બડી યે આયોજન રામકથા કા હો રહા હૈ જી ઓર સ્વામી શ્રી મૂલયોગીરાજજી હમારે મહેમાન બન રહે હૈ, યે કાફી ખુશી કી બાત હૈ હમારે મોરબી કે લિયે ભી, ઓર આપ ધર્મપ્રેમી જનતા કો આપ ક્યા મેસેજ દેના ચાહેંગે? यहाँ मोरबी में आपके तीसरी बार बाबा रामदेव की कथा हो रही है और मोरबी के भक्तों द्वारा बहुत ज़्यादा स्नेह मिला है हमारे को, और इसी का कारण है कि ये तीसरी बार कार्यक्रम हो रहा है। और बाबा रामदेव की कथा कहने के लिए जो स्वामी जी मूलयोगीराज जी आ रहे हैं, वो भारत में एक ही वक्ता है बाबा रामदेव की कथा कहने वाले, इनके अलावा भारत में कोई भी दूसरा वक्ता नहीं है जो रामदेव कथा कह सके। और इन्होंने रामदेव मानस कथा खुद ने लिखी है, उनके द्वारा खुद रचित की हुई है, 472 पेज का ग्रंथ है। और विशेष माहिती आप अगर देना चाहेंगे पूरे की ये पूरा आयोजन के विषय, तो इसमें क्या विशेषता होगी? ये आयोजन 11 दिन का कार्यक्रम है, यहाँ पे 11 दिवसीय है, सुबह और शाम दो टाइम में 3-3 घंटे का कार्यक्रम रहेगा, जिसमें संतवाणी भजन और रामदेव चरित्र पूरा जीवन चरित्र है वो उनका वर्तमान होगा। कथा के अंदर में जो व्यवस्था है वो अपने गांधी ग्राउंड के अंदर में व्यवस्था है, वहाँ पर डोम लगेगा, 90x200 का डोम लग रहा है, और सारी व्यवस्था रहेगी पंडाल में, श्रद्धालुओं को बैठने से लेकर सारी कुछ फैसिलिटी कम्प्लीट रहेगी, एयर कूलर कम्प्लीटली जी। खूब खूब आभार महेंद्र जी જી, થેન્ક યુ। દર્શક મિત્રો, અત્યારે આપણી સાથે ભાજપ મહિલા મંડળના મહામંત્રી રસીલાબેન ચાપાણી જોડાઈ ચૂક્યા છે અને આ કથા વિશે તેઓની આપણે ઇન્ટરવ્યૂ લેશી વન ટુ વન જી। રસીલાબેન, દિવ્યક્રાંતિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે જી। રસીલાબેન, આ સુંદર મજાના કથા આના આયોજન વિશે આપશો જણાવશો જી? આ મોરબીની અંદર રામદેવજી મહારાજની કથા આ ત્રીજી વખત આયોજન થઈ રહ્યું છે, ત્યારે મોરબીની ધર્મપ્રેમી જનતાને મારે એટલું કહેવું કે આ કથાનો લાભ લેવા અવશ્ય દરેક વ્યક્તિઓ પધારે એવું મારું માનવું છે જી। ખૂબ ખૂબ આભાર રસીલાબેન। હવે દર્શક મિત્રો, આપણી સાથે આયોજક મંડળના એક એવા રીટાબેન આપણી સાથે પણ જોડાઈ ચૂક્યા છે, રીટાબેન પાસેથી આપણે થોડુંક આયોજન વિશે થોડીક વિશેષ ડિટેલ મેળવશી જી। રીટાબેન, દિવ્યક્રાંતિ ન્યૂઝમાં આપનું પણ સ્વાગત છે, ધન્યવાદ। રીટાબેન, આપણા કથા વિશે થોડુંક વિશેષ માહિતી તમે દર્શકોને આપશો? આ કથાનું આયોજન 20/5 સ્ટાર્ટ થાય છે, એટલે 20 તારીખે સવારમાં 8 વાગે નરસન ટેકરીએથી તે જે ગ્રાઉન્ડ છે ત્યાં સુધીની પોથીયાત્રા નીકળવાની છે, એટલે પોથીયાત્રામાં જોડાવા માટે સર્વભાવી જનતાને આમંત્રણ આપવામાં આવે છે, અને 30 તારીખ
તારીખે ત્યાં મહાયજ્ઞ થવાનું છે કે યજ્ઞમાં જે કોઈ લોકોને જોડાવવું હોય ત્યાં જોડાવવા માટે થઈને બધાને આમંત્રણ છે કે જે લોકોને યજ્ઞમાં બેસવાનો લાભ લેવો હોય એ લોકો ત્યાં આવી અને યજ્ઞનો લાભ લઈ શકે છે. ખૂબ ખૂબ આભાર રીટાની. તો દર્શક મિત્રો, મોરબી શહેરની અંદરમાં આ ખૂબ જ સુંદર મજાની કથાનું આયોજન થયું છે, જે તારીખ 20/5/2023 રોજ આનું આયોજન છે. અને આનું કથાનું સ્થળ છે સિવ હોલ સામે, સનાડા રોડ પર સિવ હોલ સામે આવેલ ગાંધી ગ્રાઉન્ડની અંદરમાં આ કથા યોજાવાની છે. તો આયોજક મંડળ તરફથી આ એક બહુ ખરેખર ખૂબ સુંદર મજાનું આયોજન છે. તો તમામ ભાવિકજનોએ આ કથાનો રસપાન કરવા અવશ્ય પધારવું તેવું આમંત્રણ છે તે આયોજકો પાઠવી રહ્યા છે.